કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે ત્યારે પાટણ જિલ્લામાં પણ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને કેન્દ્ર સરકારનો આભાર માની રહ્યા છે. જયદીપની માતા જૂનાગઢના ભેસાણ તાલુકાના ઘરોમાં વાસણ માંજીને જીવન જીવવા મજબૂર છે. બે મહિના પહેલા એને જાણવા મળ્યું હતું કે જયદીપના હૃદયના ઉપરના બે ચેમ્બર વચ્ચેની દિવાલમાં એક છિદ્ર છે. આ મુસીબત સમયે પરિવાર માટે આયુષ્યમાન કાર્ડ વરદાનરૂપ સાબિત થયું. મારો દીકરો ભણવા ગયો ત્યારે મેડમે કીધું કે તમારા બાબાને કાણું છે, તો હું તો બહુ ગભરાઈ ગઈ, કારણ કે માણા વિનાનું એવું છે ને. પછી મારા હસબન્ડ તો ઓફ થઈ ગયા છે, પછી અમે જૂના એને કીધું કે એમ તમને જૂનાગઢ તમે ઈકો પડાવો તો ત્યાં પડાવો. પછી અમને એને સરકારનો આભાર માની કે અમને અહીં સુધી પહોંચાડ્યા, નકર અમારી એશિયાત જ નથી બોલો કે અમારા દીકરાને હું આટલી બીમારી દૂર કરું એમ. બસ આભાર તમારો. જયદીપના હૃદયની સારવાર અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં કરવામાં આવી હતી. અહીં ડોક્ટરો માને છે કે આ પ્રકારની મોટી સર્જરીમાં ઘણા જ પૈસાનો ખર્ચો થાય છે, જે ગરીબ પરિવાર માટે શક્ય નથી, પરંતુ આયુષ્યમાન કાર્ડ દ્વારા આ શક્ય બન્યું. એક વર્ષમાં આ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત 5000 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. એ પેશન્ટ કો એએસડી એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ, ઇસકા મતલબ યે હોતા હૈ કે હાર્ટ કે ઉપરી દો ચેમ્બર હોતે હૈ, ઉસકે બીચ જો દીવાલ હોતી હૈ ઉસમે છેદ થા 1.5 સેન્ટીમીટર કા. મતલબ યે પેશન્ટ જબ ભી પ્રેઝન્ટ હોતા હૈ તો સાંસ કી દિક્કત હોતી હૈ, અગર ટાઈમલી ઓપરેટ નહીં હોતા તો ફિર ડે બાય ડે ચાન્સીસ ઓફ સિરિયસનેસ વોઝ ઇન્ક્રીઝ્ડ, મતલબ કે દિક્કત બઢને કી સંભાવના રહેતી હૈ. તો અભી એ ટાઈમલી ઓપરેટ ભી હો ગયા, લેકિન અભી ક્યાં એફોર્ડેબિલિટી ઇશ્યુ થા એ જો હૈ, એસે તો એફોર્ડ નહીં કરી શકતે પેશન્ટ. જે ગરીબ પરિવાર છે એ લોકોને આ સરકારની યોજનાથી બહુ બહુ ફાયદો થાય છે, અને જે લોકો ખરેખર જે આ યોજનાથી જે લોકો પોતાની જિંદગી બચાવી શકતા નતા તે લોકો આ યોજનાથી પોતાની જિંદગી બચાવી શકે છે. આયુષ્યમાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના 50 કરોડ લોકોને વાર્ષિક 5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો પૂરો પાડે છે. આ ખરા અર્થમાં દેશના ગરીબ લોકો માટે આરોગ્ય વીમા યોજના છે. લક્ષ્મણ રાજપૂત સાથે અંકિત સિંહનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.